સંશોધન અને તાલીમ સહાયક પસંદગી સમિતિ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, વિદ્યાભવન સેક્ટર 12, ગાંધીનગર, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ GCERT, તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ DIET. માં લેક્ચરર સંવર્ગની 253 ખાલી જગ્યાઓ પર સંશોધન અને તાલીમ સહાયકને 11 માસના કરાર આધારિત જગ્યાઓ પર કામગીરી કરાર કરવા બાબતે ઓનલાઇન અરજી માટે આમંત્રિત કરવા અંગે. 1. જગ્યાનું નામ સંશોધન અને તાલીમ સહાયક. 2. માસિક ફિક્સ મહેનતાણું 26,000 રૂપિયા, 26,000 ઓનલી. 3. વયમર્યાદા 42 વર્ષ. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં સંશોધન અને તાલીમ સહાયકને 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે કામગીરી કરાર કરવા માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યા સંબંધિત આવશ્યક લાયકાત, વયમર્યાદા, મહેનતાણા, ખાલી જગ્યાની વિગતો, પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ વગેરે બાબતો GCERT વેબસાઇટ www.gujarat.gov.in www.cbeksham.org પર મૂકવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તારીખ 25/9/24 થી તારીખ 5/10/24 સુધીનો રહેશે. તેમજ પ્રથમ પરીક્ષા સંભવિત તારીખ 17/11/24 ના રોજ યોજાશે. ઉમેદવારોએ www.sebexam.org વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, મહેનતાણા વગેરે અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. તેમજ પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા www.gujarat.gov.in www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. આ અંગેની કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ઉમેદવાર નિયત લાયકાત, ઉંમર ધરાવે છે તે શરતે કોઈ ડોક્યુમેન્ટ્સની ચકાસણી વગર આ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવાર નિયત લાયકાત, ઉંમર ધરાવતા હોય તો જ પરીક્ષા ફોર્મ ભરવા જણાવવામાં આવે છે.